स्वागत करो बधाने आज आप लवर नाम जो लखाई आए वीडियो एडिटिंग की अंदर इंस्टाग्राम फ्रेम से यहाँ सुधी डायरेक्ट इंस्टाग्राम अंदर वीडियो एड कर सकसो। आ वीडियो से अपने इंस्टाग्राम की अंदर ज एक भाई मोकलो तो रिक्वेस्ट थी कि बधा ज लेटर आए अलग अलग अक्षर की अंदर आखू नाम लखाई आए तो बनाव ना एनी आप आगे एक वीडियो बनालो ठीक है तो तुम्हारे जो तो चेनल अंदर तमने मिलते हैं आनी तक आ बदा अलग अलग नाम लखाई आए बस ते आपने अलग थी लखेलू है ने तो आना शूँ करवा एक प्रोजेक्ट ने एड करवा डेमो जो लो फूल डेमो तुम टेलिग्राम की अंदर मैं अथवा इंस्टा की अंदर तमने मिले जैसे तो इंस्टाग्राम की अंदर जो आप फॉलो न करता हो तो फॉलो कर लीजिए इंस्टा आई डी नाम से अल्पेश क्रिएशन ठीक है तो इंस्टाग्राम की लिंक पर तुम डिस्क्रिप्शन की अंदर मिली जैसे तो ना कोई डेमो जो लो फूल डेमो तमने इंस्टा अथवा टेलिग्राम की अंदर मिली जैसे प्रोजेक्ट फोन ब्राउजर हो ओपन करजो अथवा गूगल हो गूगल ओपन कर लेजो त्यां तमने एक सर्च नो आइकन मळशे तेनी अंदर तमारे लखी देवानुं छे अल्पेश क्रिएशन 01 एटले आ रीतनी वेबसाइट आवी जशे आना पर तमारे क्लिक करी देवानुं जो लोगो पण देखाय रह्यो छे आपणो एन आ नाम छे आखुं अल्पेश क्रिएशन 01 एम जो तमे क्लिक करशो जे एटले आ प्रमाणे वेबसाइट खुलीने आवी जशे अहीं आगळ तमारे सर्च नो आइकन छे एना पर क्लिक करी तमारे आगळ आवी रीते 226 लखी सर्च करवानुं छे मित्रो जो ते 226 लखी सर्च करशो એટલે તમને એક પોસ્ટ આવશે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આખું લઈને આવી જશે તમારે સીધું ઉપરની તરફ કરી દેવાનું છે અને થોડુંક નીચે આવવાનું છે જો અહીં આગળ લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ અલ્પેશ ક્રિએશન આ લાઈન છે લખેલી આ લાઈન આના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જો ડાયરેક્ટ બ્રાઉઝર છે તો આવી જશે નહીં તો કોઈપણ એક બ્રાઉઝર તમે અહીંથી સિલેક્ટ કરી લેજો જેવું બ્રાઉઝર તમે સિલેક્ટ કરશો એટલે આ રીતે ઓપન થઈને આવી જશે જે આ રીતે ઓપન થઈને આવી જાય એટલે ડાયરેક્ટ તમારે અલર્ટ મોશન જગ્યા ખુલશે નીચે આ પ્રમાણે અલર્ટ મોશન છે તેની અંદર એડ થઈ જશે અલર્ટ મોશનની અંદર એડ થાય એટલે તમારે અહીં આગળ ઇનપુટનું જે બટન આવી રહ્યું છે આના પર ક્લિક કરી દેવાનું છે આ પ્રોજેક્ટ આવી જશે હવે પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે તો પ્રોજેક્ટ તમે એડ કરી લીધું ત્યાર પછી તમારે હવે આની અંદર એડિટિંગ કરવાનું છે તો તેના માટે તમને અહીં આગળ નીચે એક ગ્રુપ દેખાઈ રહ્યું છે ઠીક છે હવે લાસ્ટવાળું જે ગ્રુપ છે તેમાં તમારે વ્યૂ જોવાનું છે એમાં જઈ નીચે એક ઓપ્શન આવશે એડિટિંગ ગ્રુપ જો અહીંયા લખ્યું છે એડિટ ગ્રુપ આના ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો હવે તમને અહીંયા આગળ આખું નામ છે તે લખેલું દેખાય છે તમારે છે આવી આખું નામ નથી લખવાનું એક એક અક્ષર આવી રીતે ઊભી લાઇનની અંદર તમારે લખવાનું છે કરી દે તો જે આપણે પહેલું અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે એસથી તો આપણે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી આ એ દોરેલો છે એમાં બી જવાનું છે ઠીક છે અહીંયાથી આપણે આને ડિલીટ કરી દઈશું અને અહીંયા આગળ આપણે આપણું નામ લખી દઈએ ઠીક છે આવી રીતે એ કરી દીધો ત્યાર પછી ઉપરના જે લેટર છે તમારું જે આવતું હોય તે ઉપરની લાઇનમાં જવાનું છે આ એ દોરેલો આવ્યો આના પર ક્લિક કરવાનું છે તમારા આ પહેલી એબીસીડીની અંદર લખવાનું ઠીક છે આ જે ઓ હશે આના પર ડિલીટ કરી અહીંયા આગળ આપણે આવી રીતે એલ કરી દઈશું ઠીક છે જે નાના મોટા અક્ષર છે તેને હમણાં આપણે સેટ કરી દઈશું ત્યાર પછી ઉપરથી જે એન આવ્યું એના ઉપર ક્લિક કરી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે આવી રીતે તમારે એક લાઇન છે તેને ચેન્જ કરતું જવાનું છે ઠીક છે આ રીતે આપણે અહીંયા લખી દીધું છે ઉપર એ હશે તેમાં વહી દઈશું તો આ રીતે તમારા નામને મિત્રો ચેન્જ કરતો જાઓ અને તમારે આગળ સ્પીડ જવાનું છે નહીં તો અહીંયાથી આપણે એક હવે એક લાઇન આપણે અહીંયાથી ઓછી રહે છે અલ્પેશમાં પાસેલનું એસ નથી તો તેના માટે તમારે શું આ જે લાઇન હોય ને આ લાઇનની ઉપર ક્લિક કરી પ્લસના આઇકન પર જવાનું જો તમારે આવી રીતે એક લેટર ઘટે તો આ ડુપ્લિકેટ લાઇન કરી દેવાની ત્યાર પછી જે ઉપરની ડુપ્લિકેટ આવે તેના ક્લિક કરી એડિટમાં જવાનું છે અને અહીંયાથી આપણે આ એસ ટાઈપ કરી દઈએ ઠીક છે જો આ પ્રમાણે એસ લખાઈને આવી ગયું આનો કલર તમારે ચેન્જ કરવો તો ઉપર કલર ઉપર ક્લિક કરી અહીંથી તમારે કોઈ પણ એક કલર સિલેક્ટ કરી લેવાનો છે અને રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું જો આમાંથી તમારે વધારે કલર જોતા હોય તમને જે આવું દેખાડ્યું ટપકા જેવું આમાં જઈ તમે આ વધારે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો ઠીક છે રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે હવે જે આપણે અહીંથી છે આને સેટ કરવાનું છે આખું નામ તો સેટ કરવા માટે તમારે મૂળ ટ્રાન્સફરનું ઓપ્શન છે એમાં બી જવાનું અને આખું આ બોક્સ આવ્યું અહીં તમારે જે પ્રમાણે તમારે લેટરને લઈ જવું હોય ત્યાં તમે લઈ જઈ શકો ઠીક આ પ્રમાણે રાખી દીધો હવે અહીંયા આગળ આપણે એક એલ લખેલો છે ને તે બરાબર સેટ નથી તેને સેટ કરવા માટે આપણે શું કરીશું તેના પર આપણે ક્લિક કરી દઈએ જે ક્લિક કર્યા પછી તમારે જે મોનો ટ્રાન્સફરનો ઓપ્શન છે એમાં બી જવાનું છે આ જે તીર દેખાઈ રહ્યું છે આનો ક્લિક કરી આને છે આપણે નાનું કરીશું ઠીક છે આ પ્રમાણે તમે જે નાનું મોટું કરી શકો આના ઉપર ક્લિક કરીને ત્યાર પછી હવે આપણે આને નીચે લઈ અને સેટ કરી દઈએ
ठीक है। बस तुम्हारा पण आ रीते કોઈપણ લેટર જો સેટ ન થાય તો આ રીતે સેટ કરી દો, આપણું નામ અહીં આગળ અલ્પેશ લખાઈને આવી ગયું છે। હવે તમારે બેક દબાવી દેવાનું છે, બેક દબાવશો તમારું નામ અહીં આગળ લખાઈને આવી ગયું છે, ઠીક છે। જો હવે અહીં તમે પ્લે કરશો એટલે તમારું નામ જે અંદર રિફ્રેશ છે તો ઓટોમેટિક એડ થઈને આવી જશે। બસ તમારે ખાલી તમારું નામ જ લખવાનું, ઠીક છે। આટલું તમે કરી દીધું ત્યાર પછી જો નીચે એક આપણો લોગો છે અલ્પેશ ક્રિએશન અને ઉપર એક આવી રીતે સાઈડમાં જઈ રહ્યો છે તે લોગો છે, તો આ બે તમે ચેન્જ કરી શકશો। તેના માટે ઉપર તમને બે ગ્રુપ દેખાઈ ગયા છે, આ ગ્રુપ છે, આના ઉપર તમારે ક્લિક કરી એડિટ ગ્રુપમાં વ્યૂ જવાનું છે। તમને આગળ બે લાઇન દેખાશે, બસ આને જે લખ્યું છે તેની જગ્યાએ તમારે તમારું નામ લખવાનું છે, એટલે તમારો લોગો આવી રીતે બનીને આવી જશે, ઠીક છે। બીજું તમારે કાંઈ કરવાનું નથી, ઉપર જે છે ગ્રુપ આમાં પણ તમારે જવાનું છે અને એડિટ ગ્રુપમાં ક્લિક કરવાનું છે। અહીંયા આગળ પણ તમને તે દેખાય છે, આ બે નામ લખી તમારે તમારું નામ એડ કરી દેવાનું છે, ઠીક છે। નામ લખવા માટે તમને આના પર ક્લિક કરી એમાં બી જવાનું અને તમારું નામ અહીં આગળ લખી દેવાનું, ઠીક છે। બસ આટલું જ કરવાનું છે, તમારો આખો વિડીયો બની જશે તમારા લોગોની સાથે, ઠીક છે। આપણો લોગો છે પણ તેને તમે તમારો લોગો છે તેને એડ કરી શકશો, તેના માટે એડ કરેલો છે, ઠીક છે। બીજું કાંઈ પણ નથી, આટલું વિડીયો બની ગયો, સેવ કરવા ઉપર શેરના આઇકન પર ક્લિક કરો, એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો, વિડીયો સેવ થઈને આવી જશે। તો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરજો, શેર કરજો, વધારે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। મળશે એક નવા વિડીયો અંદર, ત્યાં લીધી, ગુડ બાય।